અને એ જ અત્યારે લોકો કહી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો આપણે આઈટીસી નર્મદા હોટેલથી બતાવી રહ્યા છે જ્યાં થોડીક જ વારમાં હવે ટીમ નીચે ઉતરશે અને બસમાં તેમની જગ્યા લેશે અને ત્યારબાદ સીધા પહોંચશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યાં સવા લાખ પ્રેક્ષકો તૈયાર છે અને એ સવા લાખ પ્રેક્ષકોની વચ્ચે પ્લેઇંગ ઇલેવન ગ્રાઉન્ડમાં ઉતરશે કાંગારૂની સામે ઓસ્ટ્રેલિયાની ટીમની સામે ત્યારે બિમલભાઈ એ જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગ્રાઉન્ડની અંદરનું જે પ્રેશર હોય છે તે ઘણું વધારે હોય છે અને સવા લાખ લોકોને પણ એકસો પાંત્રીસ કરોડ લોકોની જ્યારે દુઆ તમારી સાથે હોય પ્રાર્થના હોય હવનો થતા હોય એ એ તસવીરો જ્યારે આ પ્લેઈંગ ઇલેવન જોતા હશે ત્યારે એમને પણ ઘણું પ્રાઉડ અને થતું હશે કે ના આ જે કપ છે તે તો ઘરે આવો જ જોઈએ સી હમણાં મેં જે આપણે પ્રેશરની વાત કરી એ પ્રોબેબલી મેચની જે ગેમ ચાલુ હોય એ ગેમ પ્રમાણે મેં પ્રેશર કીધું પણ એક પ્રેશર બીજું પણ છે કે જ્યારે તમે આવો વર્લ્ડ કપ ફાઇનલ જ્યારે આવા મોટા સ્ટેડિયમમાં ઓલમોસ્ટ વન લાખ ઉપરની જ્યારે ઓડિયન્સ હોય એ ઓડિયન્સની હાજરીમાં જ્યારે તમારે ગ્રાઉન્ડમાં એન્ટ્રી મારી અને કોઈ પરફોર્મન્સ કરવું એ પ્રેશર પણ સમથિંગ ડિફરન્ટ છે તમારા ફેમિલી મેમ્બર તમારો રિલેટિવ ધર આર સો મેની દે એ લોકોનું એક્સપેક્ટેશન એટલું હોય છે તમારા માટે ક્રાઉડનું એ તમારે ફૂલફિલ કરવાનું હોય છે તો એ પ્રેશર પણ એક સમથિંગ ડિફરન્ટ પ્રેશર છે તો આ બધા પ્રેશર માટે આજે કોઈ પણ સારા ક્રિકેટરે અને એક્સપિરિયન્સ ક્રિકેટર હી નોઝ હાઉ ટુ રિલીઝ ધીસ પ્રેશર જે મેં હમણાં આપણે વાત કરી કે વન્સ હી એન્ટર વેધર ઇઝ અ બોલર ઓર બેટ્સમેન એ પોતાનું એક કોન્સન્ટ્રેશન લે કોન્સન્ટ્રેશન લેવલ સારું રાખી અને ગેમની સિચ્યુએશન પ્રમાણે એ ટ્રાય કરશે અને એક સારો મેચ બનાવવાની ટ્રાય કરશે ઇન્ડિવિજ પરફોર્મન્સ પણ ધ્યાન રાખશે બિલકુલ પણ આપણે એ પણ જોયું છે ને એક તરફ વિરાટ કોહલીને આપણે જોઈએ ને તો વિરાટ કોહલી કે જે અને બીજી તરફ બીજા જે ખેલાડીઓ છે ક્યારેક પ્રેક્ષકો બૂમા બૂમ કરતા હોય અલગ અલગ ઘણી બધી ડાયલોગ્સ પણ એ લોકો કહેતા હોય છે અને એનાથી ઘણા ડિસ્ટર્બ થતા હોય છે પ્લેયર્સ ખાસ તો જે બાઉન્ડ્રીઝ લાઈન ઉપર ત્યાં ઊભા હોય છે અને તેઓને કહેતા હોય છે કે યાર બસ કરો અમને ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એમ પણ વિરાટ કોહલીનું આખું ઊંધું છે જેટલા પાછળથી અવાજ નીકળે એ પાછળથી બુબાબુ કરે કે હજી તમે અવાજ કરો હજી અવાજ કરો એટલે એ જોશ જે છે એ ઉત્સાહથી છે અને એની રમવાની જે સ્ટાઇલ છે લા જવાબ છે આખો પોઝિટિવ એનો બોડી લેંગ્વેજ રહેતી હોય છે તો કેવી રીતે આપ વિરાટ કોહલીને જોઈ રહ્યા છો એમાં અમે બે રીતે છે જેમ પહેલી આપણે વાત કરીએ કે જ્યારે સર્ટન પ્લેયર્સને એવું થતું હોય છે તે ડિસ્ટર્બ થતા હોય છે સર્ટન કોમેન્ટ ઇટ ઓલ ડિપેન્ડ ઓન ધ કોમેન્ટ કે કોમેન્ટ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે એવી કોમેન્ટ હોય જેને લીધે એનું કોન્સન્ટ્રેશન લેવલ ડાઉન થતું હોય તો એ લોકો થોડા નાખુશ હોય છે તો એ ત્યારે એમ કહે છે તમને કે ભાઈ તમે પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરો પણ વિરાટ કોહલીની વાત છે તો વિરાટ કોહલીને તમે ઘણીવાર જોયું એ પ પબ્લિકમાં કહે છે કે ભાઈ જસ્ટ ચાલુ પડો લાઈક જસ્ટ કીપ ક્લેપિંગ એન્ડ ઓલ એ એટલે કે એ મોમેન્ટ એવી કોઈ આવી હોય કે જ્યારે તમારો હાથ અપર હોય અને આપણા પ્લેયરો જરા પણ રિલેક્સ ના થાય એના માટે એને જસ્ટ પુશ કરતા રહ્યો પુશ કરતા રહ્યો કે એનો કોન્ફિડન્સ એ જે ટેમ્પો છે એ ચાલુ રહે એના માટે એ લોકો એને પેલું પ્રોત્સાહિત કરતા હોય છે અને ક્યારેક પણ એ સ્પેલ ધીમો પડતો હોય છે તો ક્યારેક ગ્રાઉન્ડ પરથી પણ અવાજ નીકળતો હોય છે જે સ્ટ્રાઇક પર હોય છે એના નામની પણ બૂમો સંભળાતી હોય છે એટલે કે કોન્ફિડન્સ બિલ્ડ કરવાની વાત છે